નમસ્તે બાળકો કેમ છો મજામાં ને આજે આપણે કલશોર ગુજરાતી પાઠ એકનો વાંદરાને વાંચતા ન આવડે તેનો જે સ્વાધ્યાય અધૂરો કર્યો હતો તે સ્વાધ્યાય આપણે આજે પૂર્ણ કરીશું આ વિડીયોમાં બાળકો આપણે અહીં સુધી કર્યો હતો હવે ત્યાંથી આગળ આ વિડીયોમાં આપણે શીખીશું તેર નંબરનું છે શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે તો મિત્રો શું હલકું શું ભારે આપણે જોયું હોય અથવા આપણે ઉપાડ્યું હોય તો ખબર પડે હવે પહેલું છે સુઘરીનો માળો કે ઝાડની ડાળ તો મિત્રો સુઘરીનો માળો એ હલકો હોય અને ઝાડની ડાળ છે તે ભારે હોય આગળ છે લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી તો લાકડાનું ટેબલ એ ભારે હોય અને પ્લાસ્ટિકની ખુરશી હળવી હોય આગળ છે ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી બીજો ગુજરાતીની ચોપડી કરતાં ગણિતની ચોપડી મોટી હોય છે એટલે એ ભારે હશે આગળ છે પેન્સિલ કે રબર મિત્રો પેન્સિલ અને રબરમાં આપણે રબર હોય છે તે ભારે હશે અને પેન્સિલ છે તે હળવી હશે આગળ છે લખોટી કે પ્લાસ્ટિકનો દડો મિત્રો લખોટી હોય છે તે વજનદાર હોય છે અને પ્લાસ્ટિકનો દડો થોડો હળવો હોય છે હવે ચૌદ નંબરનું છે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો અહીં જો એક ઉદાહરણ આપ્યું છે આપણે ઉદાહરણ ઉપરથી કે આ જે શબ્દ છે કયો છે તો ચાર અક્ષરનું એક નામ જે શબ્દ શોધવાનો છે ચાર અક્ષરનો છે નામના છેલ્લા બે અક્ષરો છે તર તો અહીંયા આપણે લખ્યું તર આગળ છે ત્રણ ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક તો આપણે પહેલો અને ત્રીજા અક્ષરથી તક બને તે લખ્યું અહીં ત્રીજો અક્ષર છે તો ત્રીજો અક્ષર ત થશે પહેલો અક્ષર પછી છે તો પહેલો અક્ષર ક થશે તો તે કોણ હશે તો મિત્રો અહીં આપણે જોઈએ છીએ કે ક ત તો વચમાં બુ આવે તો કબૂતર વાક્ય શબ્દ બને છે હવે આગળ છે આપણે કબૂતર ઉપરથી એક વાક્ય લખવાનું છે તો કબૂતરને ચાર મજા પડે મિત્રો આગળ બીજું છે ચાર અક્ષરનું એનું નામ પહેલાંના નામના પહેલાં બે અક્ષરો છે કરો તો આપણે અહીં બે અક્ષરો લખ્યા કરો પહેલાં અને છેલ્લા અક્ષરથી બને કયો તો આપણે પહેલાં ક તો લખ્યો તો હવે અહીંયા યો આવશે ત્રીજા અક્ષર તમે ધારશો હવે આપણે ત્રણ અક્ષર છે ક કરો યો તો આપણે વચ્ચે અળી લખીએ તો કરોળિયો બને તો આપણે તોપ મળશે આઠ પગવાળા જંતુનું નામ તો મિત્રો કરોળિયાને આઠ પગ હોય છે એ એના ઉપરથી વાક્ય બનાવીએ કરોળિયો દિવાલ પર ઝાડા બનાવે છે આગળ છે ચાર અક્ષરનું એનું નામ તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચ ર ક તો મિત્રો ત્રીજો છે ચ બીજો છે ર અને પહેલો છે ક હવે આગળ છે ચોથા અને પહેલા અક્ષરથી બને લોક તો મિત્રો આ ચોથો છે લો અને આ પહેલો છે ક હવે તો તો એ કોણ હશે મિત્રો કીધું ચારે ચાર શબ્દો મળી ગયા જેમ કે ક ર ચ અને આ લો તો આપણે જવાબ હશે કરચલો આગળનું વાક્ય આપણે લખશું કરચલો પાણીમાં તરે છે એ પછી છે ચાર અક્ષરનું છે નામ આપણે શું લખવાનું ચાર અક્ષરનું નામ છે તો પહેલાં અને બીજા અક્ષરથી બને દર તો આપણે પહેલાં અને બીજામાં લખ્યું દર પહેલાં અને ચોથા અક્ષરથી બને દડો તો આપણે લખ્યું દ ડો હવે પહેલાં ત્રીજા અક્ષરોથી બને છે એક કારીગર કારીગર એટલે દ ર ને જી તો દરજી છે એક કારીગર છે જે આપણા કપડાં સીવે છે તો તે કોણ હશે તો મિત્રો આપણે જવાબમાં આવશે દરજી ડો દરજી ડો છે એક પક્ષી છે જે પોતાનો માળો બનાવે છે અને તે સરસ માળો બનાવે છે આગળનું વાક્ય એના ઉપરથી લખીશું દર જ આકાશમાં ઉડે છે હવે ચોથું છે પાંચ અક્ષરનું નામ છે પહેલાં બે અક્ષરથી બને કાન તો આપણે લખ્યું કાન પછી ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા કરીએ થઈ તો બને ખરો તો આપણે અહીંયા ત્રીજો ખ અને પાંચમો રો લખ્યું આગળ છે ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે તો મિત્રો આપણને માથામાં જુ પડે તો ખંજવાળ આવે તો આપણે અહીંયા લખ્યું અને આખું આપણે તેનું નામ હશે કાન હવે વાક્ય લખીશું તો કાન ખજુરાને ઘણા પગ હોય છે બાળકો આગળ આ ચિત્ર આપવામાં આવ્યું છે આ ચિત્ર જોઈને આપણે કહેવાનું છે કે આ ચિત્રમાં શું અલગ છે એમાંથી ઉપરનું આ પહેલું ચિત્ર છે તે આપણે તેજલનું ઘર માની લેશું અને આ નીચેનું ચિત્ર છે તે વિવેકનું ઘર માની લેશું આપણે હવે વાક્યમાં લખીએ જો પહેલાંમાં લખ્યું છે તેજલના ઘર પાસે જાડો લીમડો છે તો જુઓ મિત્રો આ જાડો લીમડો છે પછી તો વિવેકના ઘર પાસે લીમડો પાતળો છે તો મિત્રો આ બીજા ચિત્રમાં વિવેકના ઘર પાસે લીમડો છે તે પાતળો છે હવે આગળ આપણે લખશું લીમડા પર પક્ષી બેઠું છે તો તેજલના લીમડા ઉપર જુઓ પક્ષી બેઠું છે અને વિવેકના લીમડા ઉપર પક્ષી બેઠું નથી તો આપણે બીજો વાક્ય વિવેકના લીમડા પક્ષી બેઠું નથી પછી છે આકાશમાં પ્રાણ ત્રણ પક્ષી ઉડે છે તો તેજલના ઘર ઉપર જુઓ આકાશમાં ત્રણ પક્ષી છે અને વિવેકના ઘર ઉપર આકાશમાં બે જ પક્ષી છે તો આપણે અહીંયા લખશું આકાશમાં બે પક્ષી ઉડે છે પછી છે ઘર પર શુભ લાભ લખેલ છે કોના તેજલના ઘર ઉપર મિત્રો જુઓ શુભ અને લાભ લખેલ છે અને વિવેકના ઘર ઉપર ખાલી સાથીઓ દોરેલ છે તો આપણે અહીં લખશું કે ઘર પર સાથીઓ દોરેલ છે આગળ છે ઘરની બાજુમાં પથ્થર છે તો મિત્રો અહીં તેજલના ઘરની બાજુમાં જુઓ અહીંયા પથ્થર આપેલો છે પણ વિવેકના ઘરની બાજુમાં અહીંયા પથ્થર આપેલો નથી એટલે આપણે લખશું ઘરની બાજુમાં પથ્થર નથી પછી છે ઝાડ નીચે દાદા બેઠા છે તો તેજલના ઘરના ઝાડ નીચે દાદા બેઠા છે એવી જ રીતે વિવેકના ઘરના ઝાડ નીચે દાદી બેઠા છે તો આપણે અહીં લખી ઝાડ નીચે દાદી બેઠા છે મિત્રો આગળનું છે તે હોમવર્કમાં છે આપણે લખવાનું તમારા ઘર વિશે શું શું ગમે છે ને ક્યાં ક્યાં ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો તો મિત્રો આ તમારા ઘરમાં તમને શું ગમે છે અને તમે ક્યાં ફેરફાર કરવા છે એ તમારે અહીં લખવાનું છે આગળનું છે તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે શી મુશ્કેલી પડે તો મિત્રો આ હોમવર્કમાં છે કે તમે તમારા મિત્રના ઘરે રહેવા જાઓ તો તમને શું મજા પડે અને શું તકલીફ પડે એ તમારે જાતે લખવાનું છે મિત્રો આગળ છે રીડિંગ ક્રિકેટ રીડિંગ ક્રિકેટમાં અહીં આટલા વાક્ય આપેલા છે ચૌદ જેટલા તમારે વાક્ય બોલવાના છે જાતે અને જો તમને બોલવામાં તકલીફ પડે તો માઇનસ વન કરવાનું છે અને આ વાક્ય બરાબર બોલો તો પ્લસ વન કરવાનું છે અને તમારે જાતે તમારા પોઈન્ટ કે માર્ક જેટલા આવે તેટલા લખવાના છે આગળ છે ટીકું બહેન તો વાંચવાના શોખીન અહીંયા ટીકુ બહેનની વાત કરવામાં આવી છે જેને વાંચવાનો બહુ જ શોખ છે આખો દિવસ તે વાંચ્યા રાખે છે જો ટીકુ બહેન છે અહીંયા છે તે પલંગની નીચે બુક વાંચી રહ્યા છે અને અહીંયા આટલી બધી બુકો પડી છે તો આપણે ગીત જોઈએ ટીકુ બહેન તો વાંચવાના શોખીન વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન તો મિત્રો ટીકુ બહેન વાંચવાના શોખીન છે અને તે નાના અક્ષરવાળી રંગીન ચોપડીઓ વાંચે છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ તો મિત્રો અહીં છોટા ભીમની બુક તે વાંચે છે બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂ મિત્રો આ છોટા ભીમની અને અમુક ઘણી બધી વાર્તાઓ વાંચે છે તો આપણા દાદી કેમ આપણને વાર્તા સંભળાવે તેમ આબેહૂબ એટલે કે એની જેવી જ વાર્તા ટીકુ બહેન પણ સંભળાવે છે ટીકુ બહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન મિત્રો જે લેશન વાર્તામાંનો જીન કરે છે એવું કહેવામાં આવે છે પણ રિયલમાં વાર્તામાંનો જીન લેશન કરતો નથી પણ ટીકુબેનને વાંચવાનો શોખ છે એટલે એને લખવાનો પણ શોખ છે અને જલ્દી જલ્દી એ પોતાનું લેશન કરી લે છે આગળ છે ટીકુ બેન તો વાંચવાના શોખીન ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા મિત્રો જો અહીં થપ્પા દેખાય છે ટીકુ બેનના ઘરે આટલા મોટા મોટા ચોપડીઓના થપ્પા છે ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા તો મિત્રો પોતે ટીકુબેન તો વાંચે જ છે પણ એની મમ્મી પપ્પાને પણ પુસ્તક વચાવે છે વાંચતાં વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન તો મિત્રો ટીકુબેનને વાંચવાનો એટલો શોખ છે કે રાત્રે વાંચે છે તો વાંચતાં વાંચતાં ઊંઘી જાય છે અને સપનામાં છે તે ચીન પહોંચી જાય છે ટીકુબેન તો વાંચવાના શોખીન એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબહેન ગૂમ મિત્રો એક દિવસ છે ટીકુબહેન છે એ ખોવાઈ જાય છે આખા ફળીએ શોધે સૌ કોઈ ઝાઝી પાડે બૂમ બૂમ એટલે જોરથી અવાજ લગાવવો આખા ફળિયામાં તેના ઘરના બધા લોકો તેને અવાજથી મોટી અવાજથી બોલાવે છે કે ટીકુબહેન ક્યાં છે શાણા ટીકુબહેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન પણ ટીકુ બહેનને આનો એક કઈ અવાજ સંભળાતો નથી એ તો તેના રૂમમાં પલંગની નીચે પુસ્તક વાંચવામાં તલ્લીન છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન મિત્રો અહીં છે તે આ જે ગીત લખેલું છે તે ગીતના કવિનું નામ લખેલું છે તો એ કવિનું નામ છે હર્ષ્વી પટેલ હર્ષ્વી પટેલે આ ગીત લખેલું છે ને આમાંથી આપણને એ કહેવામાં આવે છે ટીકુબહેન જેમ વાંચવાના શોખીન છે એવી જ રીતે આપણે પણ વાંચવાના શોખીન હોવું જોઈએ મિત્રો આપણે જે ગીત જોયું એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે પહેલું છે ટીકુ બહુ શું બહુ ગમતું તો ટીકુ બહેનને પૂછ પુસ્તક વાંચવી બહુ ગમતી પછી છે તમે શું વાંચો તો વાંચો છો તો મિત્રો તમે શું વાંચો છો એ તમારે હોમવર્કમાં સવાલ છે તમારે જે લખવાનું એ લખવાનું છે કે તમે કઈ પુસ્તક વાંચો છો વાંચવું લખવું ગાવું રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે તો મિત્રો આ પણ તમારે હોમવર્કમાં સવાલ છે તમારે વિચારીને જવાબ લખવાનો છે આગળ છે તમે ક્યારે વાંચવા બેસો છો એ પણ તમારે જાતે લખવાનું છે તમે જ્યારે વાંચવા બેસતા હો ત્યારે તમે ક્યાં વાંચવા બેસો છો તો મિત્રો તમે જ્યાં જે જગ્યાએ વાંચવા બેસતા હો એ જગ્યાનું નામ લખવાનું છે આગળ છે ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું તો ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને વાંચવાનું કહ્યું આગળનો સવાલ છે તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તો મિત્રો આનો જવાબ તમારે જાતે લખવાનો છે કે તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે આગળ છે તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે હવે તમારા ઘરમાં જે ચોપડી હોય એમાંથી પાંચ ચોપડીના નામ તમારે આમાં લખવાના છે આગળ છે બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા તો બાળકો બધા ટીકુ બહેનને ઘરમાં અને ફળિયામાં શોધતા હતા હવે દસમો સવાલ છે ટીકુ બહેન ક્યાંથી મળ્યા તો મિત્રો ટીકુ બહેન છે તે પલંગની નીચેથી મળ્યા આગળ છે જોડવાનું છે આપણે તો પહેલાંમાં ટીકુ બહેનને તો શું વાંચવાનું ખૂબ ગમતું પછી છે તેનું લેશન વાર્તાનો જીન કરી આપતો આગળ છે તેના ઘણી બધી ચોપડીઓ હતી તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા બધા ટીકું બહેનને બૂમો પાડી શોધતા હતા આગળ સમજવાનું છે આપણે જો શબ્દ આપેલો છે તે ઊંધો શબ્દ છે આપણે એને સીધો શબ્દ કરીને લખવાનો છે ઉદાહરણમાં જો આપ્યું છે ન ખી શો તો આપણે લખ્યું શો ખી ન એવી જ રીતે અહીંયા ડી પ ચો તો ચો પ ડી પછી છે જી ની જી ન જી તો જી ન પછી છે ન શ લે તો લે શ ન આગળ છે યી ફ તો ફ ફળી યે પછી છે ન હે બ ટી તો છે ટી કુ બળા વા જ અ તો એનો જવાબમાં આવશે અ જ વાળા એ આગળ છે આપણે અહીં છે તમાચના સૂચના લખેલી તમારા મિત્ર સાથે જોડીમાં બેસો ગીતમાંથી પાંચ શબ્દો ઉલટાવી લખો હવે તમે અને તમારા મિત્ર એકબીજા સાથે ચોપડી બદલાવી લો તમારા મિત્રને ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલ શબ્દો તમારા મિત્રને લખવાનું કહો તો મિત્રો અહીં મેં છે તે ઉલટા શબ્દો લખેલા છે તમારે આ શબ્દો લખવાના છે અને અહીંયા સાચો જવાબ લખવાનો છે આગળ છે મોટેથી ગાઓ જાણે મોટો કારીગર બનાવે ઘર એવું પક્ષી વળી ડાળે લટકે ઘર તો મિત્રો જે માળો બનાવે છે તે પક્ષીનું નામ દરજીડો છે આપણે આગળ તે જોયું છે એટલા માટે એને દરજીડો કહેવાય છે જેમ દરજી આપણા કપડા સીવી દે છે એમ દરજી પોતાનો મારો સરખી રીતે ગૂંથી ગૂંથી બનાવે છે આગળ છે ચાલો હશિએ તો મિત્રો અહીં એક જોક્સ આપવામાં આવી છે આપણે એ જોક્સ જોઈશું દીપુ કહે છે હે ટીકું કેવો રહ્યો દિવસ તો ટીકુ જવાબ આપે છે બેકાર યાર અમારા ટીચરને કશું સાચું ના કહેવાય દીપુ કહે કેમ ટીકું એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું દીપુ હા તો ટીકું મેં કહ્યું સર તમે તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા દીપુ છે તે દાંત કાઢવા માંડે છે તો મિત્રો અહીં છે આપણું પહેલું ચેપ્ટર પૂર્ણ થાય છે આપણે આગલા વિડીયોમાં બીજું ચેપ્ટર લખીશું અને આ આખે આખું ચેપ્ટર તમારે નોટબુકમાં લખવાનું છે તો ચાલો મિત્રો આપણે આવતા વિડીયોમાં ફરી મળીશું